વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં પણ બ્લોક ઉકેળવાની કામગીરી સામે આવી છે કોન્ટ્રાક્ટર દ્વારા સારી સ્થિતિના બ્લોક પણ ઉખેડવામાં આવી રહ્યા છે સારા બ્લોક હોવા છતાં નવા બ્લોક નાખવાની બીએમસી દ્વારા કામગીરી કરવામાં આવી છે નવા બ્લોકની કિંમત ઉપરાંત લેબરના કામમાં પણ નાણાં મળે તે માટેનું કૌભાંડ સામે આવ્યું છે કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે બ્લોક નખાવી રહ્યા છે સ્થાનિકોનો ક્યાંક ને ક્યાંક તેવો આક્ષેપ છે આ મુદ્દે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા માનુ ચાવડા માનુ જે પ્રકારે બ્લોક નવા છે છતાં બ્લોક બદલાવાની જે કામગીરી સામે આવી છે સ્થાનિકોનો આક્ષેપ છે કે કૌભાંડ છે કેવી માહિતી આજે વડોદરા શહેરમાં અનેક જગ્યાએ જે બ્લોક બદલવાની કામગીરી અને ત્યાં નવા નાખવાની જે કામગીરી કરી છે એમાં કૌભાંડના મામલે અમે પહોંચ્યા છીએ અત્યારે જે કામ ચાલી રહ્યું છે આપ જોઈ રહ્યા છો અહીંયા મજૂરો કામ કરી રહ્યા છે જૂના બ્લોકો છે ઉખેડવામાં આવી રહ્યા છે અને ત્યાં નવા બ્લોક નાખી દેવામાં આવે અહીં પણ સ્થિતિ એ છે કચરો અને જે કંઈ છે દૂર કરી અને બ્લોક લગાવવાની કામગીરી છે એવું કરવામાં કહેવામાં આવી રહ્યું છે પરંતુ સમગ્ર મામલે શહેરમાં મોટાભાગની જગ્યાએ જે ફૂટપાથના બ્લોક છે એ બદલવામાં આવ્યા અને આ બ્લોક નવા નાખવામાં આવી રહ્યા છે કોર્પોરેટરો ભલામણ કરે છે અને એ એનું કામગીરી છે એ એના જે કોન્ટ્રાક્ટરો એ કરતા હોય છે અહીંયા પણ આજે બ્લોક બદલી અને ઘાસ છે દૂર કરી અને કામગીરી કરવામાં આવી રહી છે અહીંયા જૂના બ્લોક જ ફિટ કરવામાં આવી રહ્યા છે પરંતુ આવી સ્થિતિમાં અનેક જગ્યાએ શહેરમાં આવા બ્લોક હતા જે ઉખેડી અને અન્ય જગ્યાએ ઠાલવવામાં આવ્યા દાખલા તરીકે નવલખી મેદાનની અંદર પડ્યા છે આ બ્લોક આ ઉપરાંત જે બ્લોક જે અરણી તળાવ છે ત્યાં પણ પડ્યા છે અહીંના કોન્ટ્રાક્ટર છે કામ કરાવી રહ્યા છે ભાઈ શું કામ ચાલી રહ્યું છે આર્યુએ જુના બ્લોક ઉખેડી અને કેવી રીતે કામગીરી કરી રહ્યા છો સાહેબ આમાં શું છે કે આ બ્લોક ઘાસ થઈ ગયું છે બહુ અને એકદમ માટી ઉપર થઈ ગઈ ધૂળ થઈ ગઈ છે એટલે ખરા ખરા આખો પુરવાર દેખાતો નથી પિયર બ્લોક દેખાતો નથી એને કારણથી અમે આજ પિયર બ્લોક ખોલીને અને બાજુમાં લઈને પછી એને થોડો લેવલ કરે આજ પીએ પાછા એને ફીટ કરીએ છીએ એટલે સૌ ચોખો થઈ જશે ઢગલો પડ્યો ક્યાંથી આયેલા છે એ બ્લોક એ જૂના ઉખેડી નવા ત્યાં એ જૂના ત્યાં ફેંકેલા છે એ સાહેબ અમને એવો ખાસ વિષય નથી કઈ આખી સિટીમાં જ્યાં અમારો એટલો વિસ્તાર સંભાળતા હોય એટલે મારી આ સાઇડ છે એટલે મને એટલી ખબર છે કે હું આ જૂના કાર્ડે ખોલી સાહેબ ફરી આના રિપેરિંગ કરું છું આ બ્લોકનું અહીંયા રિપેરિંગ ચાલી રહ્યું છે પરંતુ જે રીતે નવલખી મેદાન આ ઉપરાંત જે રણી તળાવ છે આ બધી જગ્યાએ જ જે જૂના બ્લોક છે ઉખેડીને ફેંકવામાં આવે છે ક્યાંક રિપેરિંગનું કામ ચાલે છે ત્યાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે હવે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અથવા તો મેયર જ આ બાબતે ખુલાસો કરે આટલી મોટી સંખ્યામાં જે બ્લોક ઉખેડીને ફેંકવામાં આવે છે એનો ઉપયોગ શું અથવા તો એ જે ડેબ્રીજ ઠાલવવામાં આવ્યું છે એના નિકાલ માટેની શું વ્યવસ્થા આને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે જી વત્સલ બિલકુલ મારો આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ સમય થયો છે વિરામ વિરામનો આપ જોતા રહો વીટીવી ન્યુઝ